નમસ્તે મિત્રો જય હિન્દ સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં રૂપાણી સરકારને મિત્રો ચાર વર્ષ આજે પૂર્ણ થઈ ગયા છે જે ગુજરાત સરકારની અંદર જે પાર્ટીનું નેતૃત્વ છે તેમની હેઠળ આજે મિત્રો ચાર વર્ષ પૂરા થયા છે એ ચાર વર્ષ નિમિત્તે સરકારમાં શું કામગીરી કરી કેવી કામગીરી રહી એ આજે આપણે જાણીશું નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો જેથી અવનવી માહિતી આપને મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો ચાર વર્ષ નિર્ણાયક નેતૃત્વના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વના ચાર વર્ષ પૂર્ણ ગુજરાતની ઉત્તમથી સર્વોત્તમ તરફની કૂચ તો કુલ ચૌદસો સાઠ દિવસમાં પંદરસોથી વધુ જનહિતના નિર્ણયો રાજ્ય સરકારે લીધા છે કયા કયા લીધા છે ચાલો વાત કરીએ પ્રથમ તો છે કે મિત્રો ગુજરાતની જીવોદારી સમાન નર્મદા ડેમને તેની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચાડ્યો અને પાણીથી સંપૂર્ણ ભરાયો બીજા નંબરની છે જ્ઞાતિ જાતિના વિગ્રહો કરાવનારા પરિબળોને ડામીને ગુજરાતમાં ચાર વર્ષથી સામાજિક સૌહાર્દ બધા સમાજની પ્રગતિને પૂરતો ન્યાય કોઈની ઉપ ઉપેક્ષા નહીં અને સૌ સમાજનો સહિયારો વિકાસ સબ સમાજ કો સાથ લીએ સાથ મેં આગે હિ બઢતે જાના હહેની ન્યાયપૂર્ણ નીતિ ત્યાર પછી છે મિત્રો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ અને કેવડિયા ખાતે વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ગત વર્ષે તાજમેલ કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવ્યા હતા એટલે મિત્રો ગુજરાતનું એક સારું એવું કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા ગુજરાતની અંદર સ્થાપવામાં આવી છે ત્યાર પછી છે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન થકી જનભાગીદારી દ્વારા બેતાલીસ હજાર લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ કરાયો છે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ બન્યો ભૂતકાળ સૌની યોજનાનો ઝડપી અમલ સૌની યોજનાથી સૌરાષ્ટ્રના એકસો પંદર ડેમ નર્મદાના પાણીથી ભરાયા છે ત્યાર પછી છે પાંચ હજાર ત્રણસો બાવીસ કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાના ફળ સ્વરૂપે નર્મદાના નીરનું પાણી નર્મદાના નીરમાં ખારું પાણી આવતું અટકશે અને જમીન ધોવાણની સમસ્યા પર અંકુશ લાગશે ઉપરવાસમાં પાંચસો નવ્વાણું મિલિયન ઘન વરસાદ પાણીનો સંગ્રહ થશે અને સત્તર ગામોને પૂરની અસરથી બચાવાશે ત્યાર પછી મિત્રો કામગીરી છે કે કોઈપણ સમાજનો મેરિટ ધરાવતો છાત્ર ઉચ્ચ શિક્ષાથી વંચિત ના રહે તે માટે મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂપિયા એક હજાર કરોડની ફાળવણી બે લાખ યુવાનોના સપના થયા સાકાર ત્યાર પછી છે છેલ્લા ચાર વર્ષમાં એક લાખ યુવાનોને મળી સરકારી નોકરી અને ચાર હજાર ભરતી મેળા દ્વારા દસ લાખથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી ત્યાર પછી છે શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું ગામડાઓમાં આધુનિક શિક્ષણ મળી રહે તે માટે પંદર હજાર ડિજિટલ ક્લાસરૂમનું નિર્માણ અને કોલેજના આઠ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લોનું વિતરણ કર્યું છેલ્લા ચાર વર્ષમાં સાત નવી મેડિકલ કોલેજ અને ઓગણીસો સિત્તેર નવી મેડિકલ બેઠકો ઉમેરાઈ ત્યાર પછી છે પહેલાં પ્રોડક્શન પછી પરમિશનની નવતર નીતિથી લઘુ ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન અને રોજગારીમાં ના સર્જનમાં થયો વધારો ખેડૂતોને રાત્રે ખેતરમાં ઉજાગરા ન કરવા પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે મુખ્યમંત્રી લાવ્યા દિનકર યોજના એ યોજનાનું નામ છે દિનકર યોજના ત્યાર પછી મિત્રો જે છેલ્લા ચાર વર્ષમાં ટેકાના ભાવે પંદર હજાર નવસો કરોડથી વધુના મૂલ્યોના ખેતપેદાશની લાખો ખેડૂતો પાસેથી કરાઈ કરાઈ ખરીદી કરાઈ ભ્રષ્ટાચારને નાથવા માટે વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા કાયદાની અંદર એસીબીને સીબીઆઈ જેવી સત્તાઓ આપવામાં આવી જે એસીબી છે એન્ટી કરપ્શન બ્યુરો તેને સીબીઆઈ જેવી સત્તાઓ આપવામાં આવી અને ટેકનોલોજીથી સજ્જ બનાવાય અનુસૂચિત જાતિને સોંથણીની બસો સાઠ એકરથી વધુ જમીનની સોંપણી કરીને ન્યાય અને અધિકાર આપવામાં આવ્યો ત્યાર પછી છે મિત્રો આદિવાસી બંધુઓ માટે પેશા એક્ટનો અમલ અને જંગલ ખેડે એની જમીનની રીતે લાખો આદિવાસીઓ જમીનના માલિક બનાવ્યા બનાસકાંઠામાં પૂર હોય છન્નુ તાલુકામાં અથની સ્થિતિ હોય વાયુ વાવાઝોડું હોય માવઠાની માર હોય કે પછી કોરોનાની મહામારીમાં ગુજરાત સરકાર પ્રજાની પડખે ઊભી રહી છે ત્યાર પછી છે મિત્રો ઐતિહાસિક રીતે શહેરોની પ્રગતિને વેગ આપવા ચારસોથી વધુ ટાઉન પ્લાનિંગ ટીપીડીપી સ્કીમોની પારદર્શક ઝડપી મંજૂરી આપવામાં આવી રિન્યુબલ એનર્જીમાં થયો ઐતિહાસિક કામો દેશના કુલ સોલાર રૂપટોપમાંથી ચોસઠ ચોસઠ ટકા એકલા ગુજરાતમાં સોલાર એન્ડ વિન્ડમાં ત્રીસ હજાર એમ ડબ્લ્યુ વીજળી મેગાવોટનો ઉત્પાદનનો સંકલ્પો ત્યાર પછી છે જીવદયા માટે કરુણા અભિયાનની નવી પહેલ ચારસો સાહીઠ હરતફરતા પશુ દવાખાના પોજરાપોળ અને ગૌશાળાઓને વિશેષ સહાય આરટીઓ તેમજ મહેસૂલની એનએ બિનખેતી સહિતની મોટાભાગની કામગીરી ઓનલાઈન કરાઈ જેથી ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે સીએમ ડેશબોર્ડ દ્વારા રાજ્યના દરેક વિભાગોની કામગીરી પર મુખ્યમંત્રીની સીધી નજર વહીવટ અને વિકાસના કામો પર ચોત્રીસો ઇન્ડેક્ટર્સ દ્વારા મિત્રો દેખરેખ ત્યાર પછી છે કોરોનાની મહામારીમાં ગુજરાત સરકારની ઉત્કૃષ્ટ કામગીરી આઈઆઈએમઇ સર્વે મુજબ કોરોનાના કાળમાં રાજ્યમાં એસી ટકા નાગરિકો એ રીતે મિત્રો ખુશ છે ત્યાર પછી છે કોરોનાની મહામારીમાં અમદાવાદમાં બારસો બેડની અને સુરતમાં એક હજાર બેડની હોસ્પિટલનું માત્ર દસ દિવસમાં જ મિત્રો એનું જે રીતે રેકોર્ડ સમયમાં કામ કરવામાં આવ્યું રાજ્યમાં કોરોના દર્દીઓને રિકવરી માટે રેટ ચુમોતેર ટકા પહોંચાડ્યો તેમજ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો વીસ લાખ શ્રમિકોને માનભેર અને ઝડપી તેમના વતન પહોંચાડ્યા લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એપીએલ અને બીપીએલ પરિવારોને સત્રીસો પંચાણું કરોડનું મૂલ્યનું નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું નાના દુકાનદારો અને પરંપરાગત વ્યવસાયિકોને પુનઃ સફર કરવા ચૌદ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત સહાય એક જ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આપવામાં આવ્યું તો રાજ્ય સરકારે મિત્રો આ પ્રકારે નિર્ણયો લીધા છે બીજું કે મિત્રો આ નિર્ણયો આપને કેવા લાગ્યા એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહ્યો રાજ્ય સરકારે કેવા કેવા નિર્ણયો લીધા અને આપને શું લાગી શકે છે કે ખરેખર ગુજરાતની અંદર બદલાવ આવ્યો છે કે કેમ એ આપ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીજો થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત